ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એમાં પ્રથમ સત્રમાં પાઠ 4 અમૃતાની વાર્તા એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આપણે આગળ શું જોઈ ગયા કે અમૃતા છે એ શું હતી? વૃક્ષ પ્રેમી સ્ત્રી હતી, એટલે કે એને વૃક્ષ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એ તમારી જે પહેલાં નાની હતી, પછી ધીમે ધીમે શું થઈ, એ મોટી થઈ તો એ અમૃતા દેવી એને કહેવા લાગ્યા, મોટી થઈ એટલે. અને શું કહે છે, તે વૃક્ષ પ્રેમી સ્ત્રી બની ગઈ. અને એમ કહે છે, આપણે આગળ જોયું કે વૃક્ષ માટે, વૃક્ષને કાપતા બચાવવા માટે બધા માણસોએ શું કર્યું, એને બચાવ્યા, એને ભેટી લીધા. એ આપણે અહીંયા હવે જોવાનું છે કે ત્યાં આગળ પ્રાણીઓ પ્રત્યે કેટલો પ્રેમ છે અને વૃક્ષ પ્રત્યે કેટલો પ્રેમ છે એ આપણને હવે અહીંયા વાત કરે છે. હવેથી રાજાના કેટલાય અજાણ્યા માણસો આવ્યા હતા વૃક્ષો પાસે, તો શું થાય છે, તો હવે શું થશે ત્યાં આગળ એ હવે જોવાનું છે. જ્યારે એક દિવસ રોજ પહેલાં અમૃતા છે એ જેમ રોજ એના વૃક્ષ પાસે જતી હતી, તેમ જ એક દિવસ એ એના વૃક્ષ પાસે જાય છે ત્યારે એને કેટલાક અજાણ્યા લોકો એ વૃક્ષ પાસે જોવે છે. અને એના હાથમાં શું હોય છે, તો કુહાડી હોય છે, લાકડા કાપવા માટેની કુહાડી હોય છે. તો એ અમૃતા જોવે છે. હવે શું થાય છે એ હવે આપણે આગળ જોવાનું છે. શું કહે છે, રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું. રાજાનો શું બનાવવાનો હતો, મહેલ બનાવવાનો હતો, એટલે લાકડું જોઈતું હતું. એટલે રાજાએ શું કહ્યું હતું કે જાઓ ત્યાં જઈને શું કરો, બધા લાકડા કાપી આવો. તો એટલા માટે જે અજાણ્યા લોકો છે એ રાજાના હુકમ, રાજાના કહેવા પ્રમાણે લાકડા કાપવા માટે આવ્યા હતા. હવે શું થાય છે એ હવે આપણે આગળ પાઠમાં જોવાનું છે. અમૃતા આઘાતમાં હતી. અમૃતા કેવી હતી, આઘાતમાં. શું કામ, કારણ કે તેના વૃક્ષ જે છે એને કાપવા માટે કોઈ અજાણ્યા લોકો આવ્યા હતા, એટલે શું હતી, અમૃતા આઘાતમાં હતી. પહેલો માણસ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ. પહેલો માણસ જે વૃક્ષ કાપવાનો હતો એ વૃક્ષ પાસે અમૃતા ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથ મારીધો. તેણે શું કર્યું, કેમ આપણે આપણા બાળકોને કોઈને મારે તો આપણે કેમ એને શું કરીએ, આમ પકડીને બાથમાં ભરી લઈએ. એવી જ રીતે અમૃતાને વૃક્ષ પ્રત્યે બહુ જ પ્રેમ હતો, એટલે શું થયો, એને અને એના ગામ લોકોને બધાને પ્રેમ હતો. એટલે એણે શું કર્યું કે એ લોકો જ્યારે કુહાડી લઈને વૃક્ષ કાપવા આવ્યા હતા ત્યારે શું કર્યું, એને ખબર પડી પેલો માણસ જે વૃક્ષ કાપવાનો હતો ત્યાં જઈને અમૃતાએ શું કર્યું, તો ત્યાં જઈને અમૃતા એકદમ જ વૃક્ષના થડને હાથ, બે હાથ પકડી લીધા અને બાથ ભરી લીધી, એટલે કે એને પકડી રાખ્યું, બાથમાં લીધો. માણસે તેને ડરાવવા બૂમો પાડી. જે માણસ, અજાણ્યો માણસ હતો જે વૃક્ષ કાપવા આવ્યો હતો, એને અમૃતાને ડરાવવા બૂમો પાડી, કે તો બૂમો પાડી હશે કે આઘા જાઓ કે ગમે તેવી રીતે મોટે મોટેથી બૂમો પાડી હશે કે જેથી ડરીને અમૃતા ખસી જાય. પરંતુ એવું બન્યું નહીં. હવે શું બન્યું, એ લોકો કાપવા આવે છે લાકડા, તો એ લોકો શું કરે છે એ જોવાનું છે. પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી ન હતી. પરંતુ અમૃતા છે એ શું કરવા માગતી ન હતી, વૃક્ષને છોડવા માગતી ન હતી. જે વૃક્ષને તેને બાથ ભરી લીધી હતી એને એમનામ જ ભરેલી રાખવા માગતી હતી, એને વૃક્ષને છોડવા માગતી ન હતી, બરાબર. પછી શું કહે છે, રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે. શું કહે છે, રાજાના જે માણસો હતા, જે અજાણ્યા માણસો આવ્યા હતા એ રાજાએ મોકલ્યા હતા, એટલે એમ કહે છે રાજાના માણસોએ તેનો હુકમ શું કરવું પડે, માનવો પડે. રાજાનો હુકમ હોય એમને માનવો પડે. તો રાજાનો હુકમ શું હતો, કે એમને મહેલ બનાવવા માટે લાકડું જોઈતું હતું, તો એ બધું લાકડું શું કરો, બધા વૃક્ષો કાપી આવો, એવો રાજાનો હુકમ હતો. હવે શું થાય છે, તેઓ એ વૃક્ષોને કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાધ ભરી. શું કહે છે, અમૃતાની છોકરીઓ, એટલે કે અમૃતા અને હવે મોટી થઈ ગઈ છે એટલે એની છોકરીઓ, એટલે બધા લોકો, ગામ લોકો અને બધા જ યુવાનોને બધાએ શું કર્યું, તો એને વૃક્ષને કાપે નહીં એના માટે તેને શું કર્યું, વૃક્ષને બધાએ બાધ ભરી રાખી, વૃક્ષને પકડી રાખ્યું, જકડી રાખ્યું. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા. શું કહે છે, અમૃતા અને તેની છોકરીઓ એટલે કે બધા સાથે જે લોકોને વૃક્ષોને બાથ ભરીને ઊભા હતા, તો પણ એ લોકોએ શું કર્યું, વૃક્ષને કાપી નાખ્યા. આમ એ કેટલા માણસો મરી ગયા. રાજાનો હુકમ હતો એટલે એ લોકોને તો માનવું જ પડે, એટલે કેટલા માણસો મરી ગયા. જ્યારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો. જ્યારે આ વસ્તુ રાજાએ સાંભળી કે
કોઈ પણ વૃક્ષ કાપવા જાય છે, પરંતુ ત્યાંના લોકો છે એ લોકોએ વૃક્ષને પકડી રાખ્યું, એને વૃક્ષને છોડ્યું નહીં, પોતે મરી ગયા પણ વૃક્ષને શું કર્યું, પકડી રાખ્યું. હવે આપણને કોઈ એને ગમે તેને મારવા આવતું હોય તો આપણે એને શું કરીએ, મારે એટલે આપણે શું કરીએ, છોડી દઈએ એને. પરંતુ અહીંયા એવું કર્યું નહીં, એ બધા લોકોએ જેટલા બધા હતા એ બધાએ શું કર્યું, વૃક્ષોને જકડી રાખ્યા અને કેટલા જણા મરી ગયા, તો 100 જેટલા ઘરડા અને યુવાન માણસો વૃક્ષોને બચાવ રક્ષણ આપવા માટે ભેટી પડ્યા હતા, એટલા મરી ગયા. રાજાને જ્યારે આ વાતની જાણ થઈ કે આવું બન્યું છે, ત્યારે શું કહે છે, એને વિશ્વાસ ન આવ્યો કે વૃક્ષોને બચાવવા માટે લોકોએ આટલું કર્યું એમ એને લાગ્યું. જ્યારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી, કે વૃક્ષ માટે થઈને પોતાનો જીવ પણ આપી દીધો, એમ જીવની પણ પરવા કરી નહીં એમ કહે છે. તેણે પોતે ગામની મુલાકાત લીધી. તેણે શું કર્યું, એને જે ખેજડી ગામ હતું એ ગામની મુલાકાત લીધી. ત્યાં રાજા પોતે ગયો. ત્યાં તેણે ગામના લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. ત્યાં જઈને તે જે ખેજડી ગામ છે ત્યાં રાજા ગયા અને ત્યાં જઈને એને જોયું કે આ વૃક્ષો પ્રત્યે અને પ્રાણીઓ પ્રત્યે કેટલો ઊંડો પ્રેમ છે, માણસોને બધા માણસોને કેટલો બધો પ્રેમ છે એ ત્યાં જોયું. હવે શું કહે છે, ગામ રક્ષિત છે. કઈ રીતે રક્ષિત છે, હવે રાજા હુકમ કરશે, શું કરશે, તો હવે ગામના લોકોની વૃક્ષો પરની લાગણીએ રાજાને પીગળાવ્યો. આ ગામના લોકોની જે વૃક્ષો પ્રત્યેની લાગણી હતી એ જોઈને રાજા શું થઈ ગયો, પીગળી ગયો. પહેલાં તો એને શું કર્યું હતું, વૃક્ષો એને મહેલ બનાવવા માટે એને લાકડા જોઈતા હતા, પરંતુ એને બધાએ શું કર્યું, એને જે વૃક્ષો હતા એને બાથ ભરી રાખી, છતાં ઓલા લોકોએ શું કર્યું, વૃક્ષો કાપી નાખ્યા, આમ કેટલા બધા લોકો મરી ગયા. તો રાજાને આ વાતની જાણ થઈ એટલે રાજાને વિશ્વાસ આવ્યો નહીં અને રાજાને એમ થયું આટલો બધો વૃક્ષ પ્રત્યે પ્રેમ, આ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જાણીને રાજા શું થઈ ગયો, પીગળી ગયો, એકદમ જ એ પીગળી ગયો. તેણે હુકમ કર્યો, રાજા શું હુકમ કરે છે, હવે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે. રાજાએ શું હુકમ કર્યો, તમને પ્રશ્ન પૂછે કે રાજા જ્યારે પીગળી ગયો ત્યારે રાજાએ શું હુકમ કર્યો હતો, તો રાજાએ શું હુકમ કર્યો હતો કે આ વિસ્તારમાં કોઈ પણ વૃક્ષ પણ કાપવામાં નહીં આવે અને કોઈ પ્રાણીને પણ મારવામાં આવશે નહીં. ફરી વખત તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં પણ નહીં આવે. બરાબર, આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા છે. આ ઘટનાને કેટલા વર્ષ થઈ ગયા, લગભગ 300 વર્ષ થઈ ગયા છે. આ વિસ્તારના લોકો બિસ્નોઈ કહેવાય છે. આ જે વિસ્તારના લોકો છે જે એને શું કહેવાય છે, બિસ્નોઈ કહેવાય છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. તમને પ્રશ્ન પૂછે, વૃક્ષો અને પ્રાણીઓનું અહીંયા છે ત્યાં આગળ હમણાં બતાવીશ, તો શું કહે છે, વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે એ લોકોને શું કહે છે, બિસ્નોઈ કહે છે. ત્યાંની એક બિસ્નોઈ શું છે, તો બિસ્નોઈ છે એક ત્યાંની એક લોકજાતિ છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે. આ વિસ્તાર શું છે, ખેજડી જે ગામ છે એ રણની વચ્ચે હોવા છતાં શું છે, લીલું છમ છે. રણમાં વૃક્ષો ઉગવા શું છે, નહીતર મુશ્કેલ છે ને, તો અહીંયા રણ વિસ્તાર છે છતાંય તે ત્યાં જે છે ગામ ત્યાં લીલુંછમ છે, ત્યાં આગળ શું છે, લીલોછમ વિસ્તાર છે. અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે. અહીંયા પ્રાણીઓ છે જે એ કોઈ પણ જાતના ભય એટલે કે ડર વિના ફરી શકે છે. શું કરવા, કારણ કે ત્યાંના રાજાએ શું કર્યો છે, હુકમ કર્યો છે કે કોઈ ઝાડને કાપવા નહીં અને કોઈ પણ પ્રાણીઓને મારવા પણ નહીં, એટલે પ્રાણીઓ પણ ભય વગર ફરી શકે છે એમ આપણને અહીંયા પાઠમાં કહે છે. હવે શું કહે છે આગળ, ખેજડી, ત્યાંના ખેજડીના ઝાડની વાત છે. તો ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. ખેજડીના વૃક્ષો ક્યાં જોવા મળે છે, સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેને ઓછું પાણી મળે ને તો પણ તે શું થાય છે, ટકી શકે છે. હવે આપણે અહીંયા વૃક્ષો વાવ્યા હોય એને પાણી ના મળે તો શું થાય, અથવા તો ઓછું પાણી મળે તો શું થાય, તો એ વૃક્ષો બળી જાય છે. તો રણમાં તો શું થાય, ઓછું પાણી મળે તો બળી જાય કે નહીં, પરંતુ આ એક ખેજડીના વૃક્ષ એવા છે કે જેને ઓછું પાણી મળે છતાંય શું રહે છે, એ સરસ મજાના ઉગે છે એમ કહે છે. તેની છાલમાંથી દવા બને છે. ખેજડીની જે વૃક્ષ છે એની છાલમાંથી શું બને છે,
તો દવા બને છે. ખાસ યાદ રાખવાનું, તમને પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે ખેજડીના જે છાલ છે, જે ખેજડીના વૃક્ષની છાલ છે, તેમાંથી શું બનાવવામાં આવે છે, તો દવા બને છે. લોકો તેના ફળોને રાંધીને જમે છે. લોકો શું કરે છે? તેના ફળોને રાંધીને જમે છે. ખેજડીનું જે ફળ છે એને રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી. ખેજડીનું જે લાકડું છે એ એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી. તમે જોજો, અહીંયા જે વૃક્ષ હોય એ વૃક્ષની અમુક ટાઈમે વૃક્ષને આપણે છાલ આમ નીકળે ને તેની અંદરથી શું હોય? નાના નાના જીવજંતુ જોવા મળે. જીવજંતુ એટલે કે નાના નાના જંતુઓ જોવા મળે છે. તો એમ કે છે અહીંયા એ વૃક્ષ એવું છે કે જેમાં જીવજંતુઓ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે. ત્યાં જે પ્રાણીઓ રહે છે એ શું કરે છે? ખેજડીના પર્ણો ખાય છે. પર્ણો એટલે કે પાંદડા ખાય છે. અને બાળકો તેના છાંયડામાં રમવાનું વધુ પસંદ કરે છે. અને બાળકો શું કરે છે? તેના છાંયડામાં રમવાનું વધુ પસંદ કરે છે. ફરી વખત આખા પાઠમાં જે આપણે સમજાયું એ વાત કરું છું કે જે અમૃતા છે એ અમૃતા શું કરે છે? તો અમૃતા જ્યારે વૃક્ષ કાપવા માટે આવે છે, રાજાને મહેલ બનાવવા માટે વૃક્ષો જોઈ છે, ત્યારે વૃક્ષ કાપવા માટે અજાણ્યા લોકો આવે છે, ત્યારે અમૃતા શું કરે છે? વૃક્ષને બાદ ભરી લે છે. અને તેના ગામના લોકો પણ વૃક્ષોને બાદ ભરી લે છે. 100 જેટલા ઘરડા અને યુવાનો બધા શું કરે છે? વૃક્ષોને બાદ ભરી રાખે છે, જકડી રાખે છે, ભેટી રાખે છે. છતાં પણ જે રાજાનો હુકમ છે વૃક્ષો કાપવાનો, એટલે અજાણ્યા લોકો શું કરે છે? રાજાનો હુકમ માનવો પડે એમ કરીને એ વૃક્ષો કાપે છે. અને વૃક્ષ કાપે છે તો કેટલા 100 જેટલા યુવાનો અને ઘરડા લોકો એ શું કરે છે? મરી જાય છે. જ્યારે આ વાતની રાજાને શું થાય છે? જાણ થાય છે. રાજાને ખબર પડે છે આ વાતની, તો રાજા શું થઈ જાય છે? એકદમ જ એને નવાઈ લાગે છે. રાજા શું થઈ જાય છે? એકદમ એને નવાઈ લાગે છે. અને શું કહે છે? એ પીગળવા લાગે છે. રાજા શું થયો? આ વૃક્ષ પ્રત્યેનો એમને પ્રેમ જોઈને રાજા પીગળી ગયો. અને એને હુકમ કર્યો. રાજાએ શું હુકમ કર્યો? તો કે આ ગામના કોઈ વૃક્ષો કાપવા નહીં, આ વિસ્તારમાં કોઈ વૃક્ષો કાપવાના નહીં, અને કોઈ પ્રાણીઓને પણ મારવાના નહીં. આવો રાજાએ હુકમ કર્યો. અને પછી શું થાય છે? રાજા હુકમ કરે છે એટલે પછી ત્યાં આગળ જે વિસ્તારના વૃક્ષો છે, વૃક્ષોએ કોઈ કાપવામાં આવતું નથી. અને શું કરે છે? પ્રાણીઓ પણ ભય વગર ફરી શકે છે. હવે ખેજડીના ઝાડની વાત કરીએ તો ખેજડીનું ઝાડ છે મોટા ભાગે રણ પ્રદેશમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? રણ પ્રદેશમાં. કે ઓછું પાણી હોય તો પણ એ શું થાય છે? સરસ મજાનું ઉગી નીકળે છે. અને જે તે ખેજડીના ઝાડ છે એની છાલમાંથી શું બનાવવામાં આવે છે? દવા બનાવવામાં આવે છે. આ ઝાડ છે એના છાલ, એનો જે ઝાડ છે, આ ઝાડ છે એમાં શું પડતું નથી? એના થડમાં જીવાત જીવજંતુ પણ પડતા નથી. અને શું કહે છે? આ ખેજડીના જે પર્ણો છે, એ પર્ણો એટલે કે પાંદડા, એ કોણ ખાય છે? તો ત્યાંના પ્રાણીઓ છે એ પ્રાણીઓ પર્ણો ખાય છે. અને બધા આ ખેજડીના ઘણા બધા ઝાડ છે ત્યાં બાળકો શું કરે છે? એના છાંયડામાં બાળકો રમે છે. બરાબર છે? અહીંયા આ પાઠ આપણે સમજાય અમૃતાની વાર્તા. હવે અહીંયા એના પ્રશ્ન જવાબ તમને મેં બોર્ડ ઉપર લખ્યા છે, એ પ્રશ્ન જવાબ તમને હું સમજાવું છું. બરાબર છે? તો પહેલો પ્રશ્ન છે એમાં કે અમૃતાના ગામમાં ઝાડ કાપવા આવનાર લોકો સાથે કયું હથિયાર લઈને આવ્યા હતા? અમૃતાના ગામમાં ઝાડ કાપવા આવનાર લોકો સાથે કયું હથિયાર લઈને આવ્યા હતા? તો કયું? અ છે ધારિયા, બ કુહાડી, કે ક પાવડા. તો કયું લઈને આવ્યા હતા? તો કુહાડી લઈને આવ્યા હતા. લાકડા કાપવા કયું વપરાય? કુહાડી. એટલે કુહાડી લઈને આવ્યા હતા. પ્રશ્ન નંબર 2 છે કે અમૃતા અને ગામ લોકોએ વૃક્ષોને બચાવવા શું કર્યું? અમૃતા અને ગામ લોકોએ વૃક્ષોને બચાવવા માટે શું કર્યું? તેમાં તમને ઓપ્શન આપ્યા છે. અ છે વૃક્ષોને બાદ ભરી લીધી, બ છે રાજા પાસે ફરિયાદ કરી, ક છે વૃક્ષો પાસે બેસી રડવા લાગ્યા. શું કર્યું તે લોકોએ? તો વૃક્ષોને બાદ ભરી લીધી. પ્રશ્ન નંબર 3 છે ખેજડી વિસ્તારના વૃક્ષ પ્રેમી લોકોને શું કહેવાય છે? હમણાં જ કીધું હતું કે ખેજડી વિસ્તારના ત્યાં વૃક્ષ પ્રેમી લોકો છે એને શું કહેવાય છે? તો શું કહેવાય? અ છે આદિવાસી કહેવાય, બ બિશ્નોઈ કહેવાય, કે ક જોધપુરી કહેવાય. તો એને શું કહેવાય છે? બિશ્નોઈ કહેવાય છે. ફરી વખત ત્રીજું,
ખેજડી વિસ્તારના વૃક્ષ પ્રેમી લોકોને શું કહેવાય છે? ખાસ યાદ રાખવાનો પ્રશ્ન જવાબ કે ખાલી જગ્યા કે ખરા ખોટા કે ગમે તેમાં વિકલ્પો ગમે તેમાં પૂછાઈ શકે કે ખેજડી વિસ્તારના વૃક્ષ પ્રેમી લોકોને શું કહેવાય છે? તો બિશ્નોઈ કહેવાય. ખાસ યાદ રાખવાનું શું કહેવાય છે? બિશ્નોઈ કહેવાય છે. પ્રશ્ન 4, 5 અને 6 એ ખરા ખોટા છે. પ્રશ્ન 4 છે, રાજાએ અમૃતાના ગામમાં વૃક્ષો કાપવામાં નહીં આવે તેવો હુકમ કર્યો, સાચું કે ખોટું? તો સાચું. રાજા જ્યારે પીગળી ગયો પછી એને હુકમ કર્યો હતો ને કે આ ગામના ક્યારેય વૃક્ષો કાપવા નહીં કે પશુઓને પણ પ્રાણીઓને પણ મારવા નહીં. તો આપણે આ વિધાન શું છે? રાજાએ અમૃતાના ગામમાં વૃક્ષો કાપવામાં નહીં આવે તેવો હુકમ કર્યો, તો એ શું આવે? સાચું આવે. પ્રશ્ન નંબર 5 છે કે અમૃતા અને ગામ લોકોએ વૃક્ષો કાપવા આવેલા રાજાના માણસોને મારી નાખ્યા. શું કહે છે? અહીંયા પણ એમ કહે છે કે અમૃતા અને ગામ લોકો, અમૃતા અને ગામ લોકોએ શું કર્યું કે જે અજાણ્યા લોકો આવ્યા હતા એને શું કર્યું? તો મારી નાખ્યા. વાત સાચી ના ખોટી? એને મારી નાખ્યા ન હતા, બરાબર છે. તો શું આવે? એ ખોટું આવે. પ્રશ્ન નંબર 6 છે, ખેજડી ગામનો વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે, તો વિધાન કેવું છે? સાચું. મેં તમને અત્યારે જ સમજાયું કે ખેજડી ગામનો જે ખેજડી ગામનો વિસ્તાર છે એ રણની વચ્ચે છે છતાંય લીલોછમ છે. કારણ કે શું કરવા? તો ત્યાં આગળ ઓછા પાણીએ પણ ઓછું પાણી મળી રહે તો એ ખેજડીના વૃક્ષો સરસ થાય છે, એટલા માટે ત્યાં લીલોછમ રહે છે. તો એ વિધાન સાચું છે, બરાબર છે. પ્રશ્ન નંબર 7 છે, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો કેમ આવ્યા હતા? એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો કેમ આવ્યા હતા? તો શું કામ આવ્યા હતા? તો જવાબ આપણે લખવાનો, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો વૃક્ષો કાપવા માટે આવ્યા હતા. શું કરવા માટે આવ્યા હતા? તો વૃક્ષો કાપવા માટે આવ્યા હતા. 8મો નંબરનો પ્રશ્ન છે, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માગતા હતા? તો અજાણ્યા લોકો કોણ હતા અને તેઓ શા માટે લાકડો લઈ જવા માગતા હતા? તો અજાણ્યા લોકો રાજાના માણસો હતા. અજાણ્યા લોકો કોણ હતા? રાજાના માણસો હતા. રાજાનો મહેલ બનાવવા માટે તેઓ વૃક્ષો કાપીને તેના લાકડા લઈ જવા માગતા હતા. ફરી વખત, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માગતા હતા? તો અજાણ્યા લોકો રાજાના માણસો હતા. રાજાનો મહેલ બનાવવા માટે તેઓ વૃક્ષો કાપીને તેના લાકડા લઈ જવા માગતા હતા. ફરી વખત, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માગતા હતા? ખાસ યાદ રાખવાનું, અજાણ્યા લોકો રાજાના માણસો હતા. રાજાનો મહેલ બનાવવા માટે તેઓ વૃક્ષો કાપીને તેના લાકડા લઈ જવા માગતા હતા. પ્રશ્ન નંબર 9 છે કે લોકો શિકાર શા માટે કરતા હશે? આ પ્રશ્ન મોટા પ્રશ્નમાં પૂછાય, મોટા પ્રશ્ન એટલે કે 2 માર્કમાં પૂછાય, એકદમ સહેલો છે. અહીંયા ધ્યાન આપો એટલે બધાને આવડી જાય કે લોકો શિકાર શા માટે કરતા હશે. લોકો શું કરવા શિકાર કરતા હશે? પ્રાણીઓનો શિકાર કરે તો શું કરવા કરતા હશે? એમાંથી એને શું મળતું હશે? તો એ શિકાર કરતા હશે. તો શું કામ કરતા હશે? તો લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો શિકાર કરે છે. લોકો, અમુક લોકો શું કરે છે? પ્રાણીઓનો શિકાર કરીને શું કરે છે? પ્રાણીનો શિકાર એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને બીજા અન્ય રીતે પણ પ્રાણીઓનો શિકાર કરે છે અન્ય જરૂરિયાત માટે. કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકાં જેવી વસ્તુઓ વેચી પૈસા મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો શું કરે છે? પ્રાણીઓના દાંત, હાડકાં કે પછી ચામડું અને માંસ એ બધું શું કરે છે? વેચી નાખે છે અને પૈસા કમાય છે. આ માટે પ્રાણીઓનો શિકાર કરે છે. અને કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો શા માટે શિકાર કરે છે? તો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. ફરી વખત, લોકો શિકાર શા માટે કરતા હશે તો શું કરવા કરે છે? તો એનો જવાબ તમારે એવી રીતે લખવાનો છે, લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, દાંત, ચામડું અને હાડકાં જેવી વસ્તુઓ વેચી
પૈસા મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. બરાબર, હજુ ફરી વખત સમજાવું, આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે. બે માર્કના પ્રશ્નમાં પૂછાઈ રહ્યો છે લોકો શિકાર શા માટે કરતા હશે, તો એમાં તમારે જવાબ લખવાનો છે, લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો શિકાર કરે છે. પછી બીજું લખવાનું, કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકા જેવી વસ્તુઓ વેચી પૈસા મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. અને કેટલાક લોકો શાના માટે, તો પોતાના મોજ શોખ માટે જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. હવે પ્રશ્ન નંબર 10 છે, જોડકા જોડો. તો એમાં તમને વિભાગ અ ઉત્તર અને વિભાગ બ આપ્યું છે. વિભાગ અના જે છે તમારે બમાંથી શોધીને તમારે લખવાના છે. તો પહેલું છે બિશ્નોઈ. તો બિશ્નોઈ શું છે? ગામ છે, લોકજાતિ છે, વૃક્ષપ્રેમી સ્ત્રી છે કે લાકડા કાપવાનું હથિયાર છે? તો બિશ્નોઈ શું છે? તો બિશ્નોઈ છે લોકજાતિ. હમણાં આપણે આગળ પ્રશ્નમાં જોયું હતું કે ખેજરી વિસ્તારના વૃક્ષપ્રેમી લોકોને શું કહેવાય છે? તો બિશ્નોઈ કહેવાય. તો બિશ્નોઈ શું છે? તો લોકજાતિ છે. પછી બીજું છે અમૃતા. તો અમૃતા કોણ હતી? તો વૃક્ષ પ્રેમી સ્ત્રી હતી. કોણ હતું અમૃતા? વૃક્ષ પ્રેમી સ્ત્રી. ત્રીજો છે કુહાડી. તો કુહાડી શા માટે વપરાય? તો લાકડા કાપવાનું હથિયાર. કુહાડી શા માટે વપરાય? તો લાકડા કાપવાનું હથિયાર. ચોથું છે ખેજડી. તો ખેજડી શું છે? તો ગામ છે. શું છે? ખેજડી ગામ છે. તો તમારે જોડકા કેવી રીતે લખવાના છે હું તમને વારંવાર કહું છું. તમારે જોડકા વિભાગ અ ઉત્તરને બ એમ લખવાના નથી. તમારે જોડકા કેમ લખવાના છે? તો વિભાગ અ કરીને સામે સીધા ઉત્તર, એટલે કે એના સીધા જવાબ જ આવવા જોઈએ. પહેલું તમે બિશ્નોઈ લખ્યું તો એની સામે એનો જવાબ સીધો લોકજાતિ. બરાબર, અમૃતા છે તો અમૃતા સામે એનો જવાબ કે વૃક્ષ પ્રેમી સ્ત્રી. કુહાડી છે તો એની સામે એનો જવાબ સીધો લાકડા કાપવાનું હથિયાર. ખેજડી છે તો એની સામે એનો સીધો જવાબ કે ગામ. આવું તમારે બકડ એવું કંઈ લખવાનું નથી. વિભાગ અ લખીને સામે સીધો એની સામે સામે એનો જવાબ લખવાનો છે. પડી ગઈ બધાને ખબર? સરસ. તો હવે અહીંયા તમને મેં જે 1-10 પ્રશ્નોના જવાબ સમજાવ્યા છે બોર્ડ પર, એ તમારે કેટલી વખત લખવાના છે? તમારું આજનું હોમવર્ક છે આ 1-10 પ્રશ્નોના જવાબ એકવાર લખવાના છે. જે મેં તમને 1-10 પ્રશ્નોના જવાબ બોર્ડમાં સમજાવ્યા ને, એ 1-10 પ્રશ્નોના જવાબ તમારે કેટલી વખત કરવાના છે? એક વખત લખવાના છે. કેવા અક્ષરે? સારા અક્ષરે લખવાના છે. એ તમારું આજનું હોમવર્ક છે. બરાબર, અહીંયા આપણો પાઠ 4 અમૃતાની વાર્તા, એ પાઠ અહીંયા આપણો પૂરો થાય છે.